नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपने राज्य सरकार की महिलाओं माटेनी एक सरस मजानी योजना विषे माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आवी ज अवनवी माहितीना वीडियोनो नोटिफिकेशन तमारा मोबाइल पर मळतु रहे। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, राज्य सरकारनी महिलाओं माटेनी एक नवी योजना आवी गई छे, जे योजनानुं नाम छे महिला समृद्धि योजना। अने आ महिला समृद्धि योजना अन्वये महिलाओने मळशे रुपया 60,000 सहाय। तो ते अन्वयेना फॉर्म भरावानुं हालमां शरू थई गयेलुं छे। तो संपूर्ण माहिती मेळवा माटे आ वीडियोने छेले सुधी जोता रहेजो, जेथी करी अने आ महिला समृद्धि योजना विशेनी संपूर्ण माहिती तमने ख्याल आवी जाय। तो चालो हवे आपणे तेनी विगतो जोता जईए। तो मित्रों, सौ प्रथम आपणे जोईए के आ योजनानुं नाम शुं छे। तो मित्रों, योजनानुं नाम छे महिला समृद्धि योजना। अने आ योजना अन्वये ई समाज कल्याणनी वेबसाइट पर ऑनलाइन फॉर्म भरवानुं चालू छे। तो मित्रों, पात्रता धरावता लोको ई समाज कल्याणनी वेबसाइट पर जई अने ऑनलाइन पोतानुं फॉर्म भरी शके छे। तो हवे आपणे योजनानी विगतवार माहिती जोता जईए। तो तेमां आपणे जोईए के आ महिला समृद्धि योजनानो हेतु शुं छे। तो गुजरात सफाई कामदार विकास निगम द्वारा महिला समृद्धि योजना एटले के MSY हेठळ जुदा जुदा धंधो व्यवसाय जेवा के मंडप डेकोरेशन, कम्प्यूटर, इलेक्ट्रिकनी दुकान, पशुपालन, करियाणानी दुकान, वांसकाम, सीवणकाम, एम्ब्रॉयडरी, ब्यूटी पार्लर, मोबाइल रिपेरिंग वगैरह माटे जे सफाई कामदार महिला अथवा तो सफाई कामदारना आश्रित महिलाओं ने आ व्यक्तिगत रुपया 60,000 लोन अथवा तो धिरण आपवामां आवे छे, अने ते पण मात्र 4% व्याजदरे आपवामां आवे छे। तो मित्रों, आम आ योजनानो मुख्य उद्देश्य जे सफाई कामदार महिला अथवा तो सफाई कामदारनी आश्रित महिलाओ होय तेओने ओछा व्याजदरे व्यवसाय धंधो शुरू करवा माटे लोन आपवानो आ योजनानो मुख्य उद्देश्य छे। ત્યાર પછી મિત્રો, આપણે તે યોજનાના નિયમો અને શરતોમાં જોઈએ તો આ યોજનાનો લાભ ફક્ત સફાઈ કામદાર મહિલા અથવા તો સફાઈ કામદારની આશ્રિત મહિલાઓને જ આપવામાં આવશે। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તેના માટે તેઓએ સક્ષમ અધિકારીનો દાખલો અરજી સાથે રજૂ કરવાનો રહેશે, અને અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 થી 50 વર્ષની હશે તો જ આ યોજના અન્વયે લાભ મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, આપણે જોઈ લઈએ કે આ મહિલા સમૃદ્ધિ યોજનાનો લાભ લેવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો, રજૂ કરવાના ડોક્યુમેન્ટમાં જોઈએ તો સૌ પ્રથમ અરજદારનું આધાર કાર્ડની જરૂરિયાત રહેશે, તે ઉપરાંત અરજદારના રેશન કાર્ડની પણ જરૂરિયાત રહેશે, સાથોસાથ ચૂંટણી ઓળખપત્ર, આવકનો દાખલો, સફાઈ કામદાર અથવા તો કામદારના આશ્રિત છે તે અંગેનું એક સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર પણ જરૂરિયાત રહેશે। આગળ જોઈએ તો રહેઠાણનો પુરાવો, જેમાં લાઇટ બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ આ પૈકી કોઈ પણ એક પુરાવો જરૂરિયાત પડશે। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલો ચેક જે અરજદારના નામનો હોય તે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેકની જરૂરિયાત રહેશે। આગળ જોઈએ તો જો અરજદાર મહિલા વિધવા હોય તો તેઓએ પોતાના પતિનો મરણનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે, અને છેલ્લે આપણે જોઈએ તો આ અગાઉ આ યોજનામાં લાભ લીધેલો નથી તે અંગેનું એક બાહેધરી પત્ર પણ આપવાનું રહેશે। તો આમ આ મહિલા સમૃદ્ધિ યોજનાનો લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। તો મિત્રો, હવે આપને મહિલા સમૃદ્ધિ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ પણ જણાવી દઈએ। તો મિત્રો, આ મહિલા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે esamajkalyan.gujarat.gov.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે। તો તેની સાથે જ તમારી સામે જે ઈ સમાજ કલ્યાણનું જે રાજ્ય સરકારનું ઓફિશિયલ પોર્ટલ છે તે ખુલી જશે, અને ત્યાં તમે રજિસ્ટર્ડ કરી અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવી શકાય તેના માટેનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, જેથી
જો તમે જોવા માંગતા હોય તો ઉપર આઈ બટન ઉપર લિંક આપેલી છે અને આ યોજના અન્વયે ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે વધુ માર્ગદર્શનની જરૂર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો આપણે અલગથી એક વિડીયો બનાવી અને આપને માહિતગાર કરવા માટે પ્રયત્ન કરીશું. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.